नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांचना गणितना लेक्चर में आप सबनु स्वागत है। आज आपणे आपणा प्रकरण नंबर एक अने प्रकरण नंबर बे नू क्विक रिविजन एटले के बने एटलू जल्दी रिविजन करवा जई रह्या छीए। आमां बधा ज क्वेश्चन नहीं थाय, आपणे जेटला इम्पोर्टंट इम्पोर्टंट क्वेश्चन हशे ए ज करीशुं, અને થોડી ઘણી વધારે મહેનત તમારે પણ કરવાની રહેશે, કેમ કે પ્રશ્નોમાંથી એક કે બે પ્રશ્નો હું કરાવીશ ને બાકીના એની જેવા જેટલા હશે એ તમારે જાતે મહેનત કરીને થોડું ઘણું કરવાનું રહેશે। આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણ નંબર એક આપણે આ પ્રકરણો કર્યા ત્યારે એમાંથી બધા પ્રશ્નો કર્યા જ હતા, એટલે અત્યારે હું ખાલી તમને બધું યાદ જ કરાવીશ કે જેથી તમને પરીક્ષા દેતી વખતે સરળ રહે। આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ આઈ નોટબુકની ગણિત ગમતની ચોપડીમાંથી। ચલો તો આગળ વધીએ। પ્રશ્ન નંબર 8, નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખો। જો આ આપણે ધોરણ 4માં આવી ગયું હતું કે ભાઈ સંખ્યાઓ નીચે આપેલી સંખ્યાને અંકોમાં લખવાનું, અને પછી બીજું શું આવતું કે ભાઈ અંકોમાં લખેલી સંખ્યાને આપણે શબ્દોમાં લખવાના, બરાબર। ચલો તો જોઈએ 21040 એને કેમ લખાય, 21040, બરાબર। આવી જ રીતે બીજા પણ તમને લખતા આવડવા જોઈએ, આ તમારે ચોથા ધોરણમાં આવી ચૂક્યા હતા। એવી જ રીતે પ્રશ્ન નંબર 9, નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો। જો આ બધી સંખ્યાઓ છે એને શું કરવાનું છે, આપણે અહીંયા શબ્દોમાં લખવાનું છે। તો ચલો જોઈએ, પહેલું જો શું છે, એકમ, દશક, સો, પછી હજાર, આ 10,000, આ લાખ અને આ 10,00,000। તો સંખ્યા કઈ થઈ, 10,09,105। તો એ શું કરવાનું, આપણે અહીંયા એને શબ્દોમાં લખવાનું છે, બરાબર। ચલો પછી છે સ્થાન કિંમત। સ્થાન કિંમત શોધતા આપણે ચોથા ધોરણમાં શીખી ગયા, બરાબર। તો આ તમારે જાતે જ કરવાનું છે। હવે જો શું છે, કયું વાહન કેટલી કેરી લાવે છે, આપેલ કોષ્ટક પરથી ગણતરી કરી જવાબ લખો। બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક આપણને આપ્યું છે, એક ફેરામાં કેટલી કેરી છે, બરાબર, એ લઈ જાય છે, એ આપણને અહીંયા બીજા કોષ્ટકમાં આપ્યું છે, અને ત્રીજા કોષ્ટકમાં એની સ્પીડ આપી છે, એટલે કે એ કેટલી કલાકમાં કેટલું અંતર, એક કલાકમાં કેટલું અંતર કાપે છે, એ આપણને ત્રીજા કોષ્ટકમાં આપ્યું છે, બરાબર। હવે જો તમને યાદ હોય તો આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણ કર્યું ત્યારે આ પ્રશ્ન આપણે એમાંથી કર્યો હતો, સેમ આ જ પ્રશ્ન છે કે ભાઈ છકડો રિક્ષા 5 ફેરામાં કેટલી કેરી લાવે, આપણે એ પણ ગોત્યું હતું, આમાંથી ગોત્યું હતું, પછી ટ્રેક્ટર 4 કલાકમાં કેટલું અંતર કાપે એ પણ જોયું હતું આપણે પાઠ્યપુસ્તકમાંથી કર્યું ત્યારે, સેમ આ જ પ્રશ્ન આપણી પાઠ્યપુસ્તકમાં છે અને આપણે એ કર્યો હતો, બરાબર। તો તમારે એકવાર એ ક્વેશ્ચનનું રિવિઝન કરી લેવાનું છે, પ્રશ્નોનું રિવિઝન કરી લેવાનું છે એમાંથી કે ભાઈ મેડમે કેવી રીતે કરાવ્યું હતું, અને પછી આમાં વર્કબુકમાં તમારે જાતે ગણવાની ટ્રાય કરવાની છે। ચલો હવે ફળ બજાર, પ્રશ્ન નંબર 38 પાના નંબર 11 ઉપર, બરાબર। ચલો તો આગળ વધીએ। આદર્શ કેરી ભંડારનું ભાવપત્રક વાંચી પ્રશ્નોના જવાબ આપો। શું કીધું છે કે ભાઈ આદર્શ કેરી ભંડાર છે ને એનું ભાવપત્રક વાંચો, અને પછી નીચે આપેલા પ્રશ્નોના શું કરવાના છે, આપણે જવાબ આપવાના છે। જો અહીંયા કેરીની અલગ અલગ ઘણી બધી પ્રકાર આપ્યા છે અને એના અલગ અલગ ભાવ પણ આપણને આપ્યા છે, એ ભાવ ઉપરથી આપણે નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે। ચલો તો પ્રશ્ન નંબર 1, નેહલબેને 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી, તો તેમને કેટલા રૂપિયા પાછા મળે, કે જો ભાઈ નેહલબેન છે
એણે 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદી અને 500ની નોટ એણે જો કેરી વેચનારને આપી હોય તો એને બીજા કેટલા પૈસા પાછા મળે? તો ચલો પહેલાં તો એ ગોતીએ કે એને કેરીનો કેરી માટેના એણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, બરાબર? તો ચલો જો 1 કિલોગ્રામ કેરીનો બદામ કેરીનો ભાવ શું છે? 70 રૂપિયા. એટલે આપણે પહેલાં શું ગોતવાનું કે 1 કિગ્રા કેરીનો ભાવ 70 રૂપિયા હોય તો 3 કિગ્રા બરાબર કેટલા? એટલે જો આવી રીતે લખી શકીએ આપણે, 1 કિલોગ્રામ એટલે 70 રૂપિયા, તો 3 કિગ્રા એટલે કેટલા. પછી એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કરવાનો આવી રીતે, એટલે કે 3 × 70 બરાબર શું થાય? 2નો ગુણાકાર કરવાનો એટલે 3 × 70 તો 210 રૂપિયા. તો નેહલબેનને એની કેરી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે 210 રૂપિયા. હવે અહીંયા એક બીજું તમારે જાતે લખવાનું રહેશે, લખી નાખજો કે ભાઈ જો એણે શું કીધું છે કે તો એને પાછા કેટલા રૂપિયા મળશે. તો પાછા મળેલા રૂપિયા ગોતવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ 500 એટલે કે એણે જેટલા રૂપિયા આપ્યા છે એમાંથી એની કેરીની જે કિંમત થઈ એ આપણે બાદ કરીએ તો મળી જાય કે એને કેટલા પૈસા વધ્યા. તો ચલો કરીએ. −210 બરાબર. એટલે 290 રૂપિયા વધ્યા. એટલે જે કેરી વેચનાર છે નેહલબેનને 290 રૂપિયા પાછા આપશો. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. પારુલબેન આદર્શ કેરી ભંડારમાંથી કેસર કેરીનું 1 બોક્સ અને 1 કિલોગ્રામ બદામ કેરી તેમજ 2 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદી છે. તો પારુલબેને કુલ કેટલા રૂપિયાની કેરી ખરીદી? જો હવે શું કીધું છે કે જે પારુલબેન છે ને એણે 1 કેસર કેરીનું બોક્સ લીધું છે. તો કેસર કેરીના બોક્સની કિંમત અહીંયા શું છે? 1450 રૂપિયા. તો એ આપણે એમને લખી નાખ્યું. પછી 2 કિલોગ્રામ તોતાપુરી કેરી એમણે ખરીદી. તો તોતાપુરી કેરીના કેટલા થાય? જો તોતાપુરી કેરીનો ભાવ શું છે? 50 રૂપિયા છે. એટલે તોતાપુરી કેરીનો ભાવ શું થાય? 2 × 50 એટલે કે 100 રૂપિયા થયા તોતાપુરીના. અને 1 કિલોગ્રામ બદામ કેરી, તો બદામના કેટલા છે? 70 રૂપિયા. તો અહીંયા તમારે એક વસ્તુ એડ કરવાની છે, પ્લસ 70 રૂપિયા બરાબર. એટલે કે 1550 પ્લસ 70 કેટલા થાય? 12 નો બગડો વધી 1 6. આવું થાય 1620 રૂપિયા થાય, બરાબર. તો પારુલબેને કુલ કેટલા રૂપિયાની કેરી ખરીદી? તો કે ભાઈ 1620 રૂપિયાની કેરી ખરીદી, બરાબર. ચલો તો હવે આગળ વધીએ. વિશ્વાએ અમુક કિલોગ્રામ કેસર કેરી ખરીદી. તેણે દુકાનદારને 500 રૂપિયાની નોટ અને બીજી 100ની નોટ આપી. તો તેણે કેટલા કિલોગ્રામ કેરી ખરીદી હશે? હવે આવો દાખલો આપણે પાઠ્યપુસ્તકમાં કર્યો હતો, બરાબર. ચલો તો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 42 અને પેજ નંબર 13 ઉપર જશો કીધું છે, મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓએ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. જે તે વસ્તુઓની યાદી. હવે જો મેંગો પલ્પ એટલે કે આમ્ર બેંક ચાલુ કરવી હોય તો એની માટે અમુક વસ્તુઓ તો લાગે. તો એ વસ્તુની યાદી નીચે આપી છે. વસ્તુની સંખ્યા અને ભાવ કોષ્ટકમાં બધું આપેલું છે. તો આપણે શું કરવાનું છે કે કુલ ખર્ચ કેટલો થાય એ આપણે શોધી દેવાનો છે કે ભાઈ કુલ ખર્ચ કેટલો થાય અને એ મહિલાઓએ કેટલું રોકાણ કરવું પડે.
चलो तो ये कई रीते शोधीशू, जो अहीं शू आप्यु छे वस्तुनी यादी, पछी वस्तुनी संख्या ने प्रति वस्तु भाव के पर वस्तु केटलो भाव छे ए आप्यो छे अपन अहीं, बराबर। तो हवे जो पेलू शू छे मिक्सर ग्राइंडर, एनो भाव शू छे 1500 रुपया, अने लेवाना छे केटला, एक ज मिक्सचर लेवानुं छे, तो शू थाय 1500 एमने मज आवी जाय अहीं, बराबर। એવી જ રીતે નીચે બીજું શું છે તો કે ભાઈ થર્મોકોલ ફ્રીજ બોક્સ, થર્મોકોલના જે ઓલા ફ્રીજ બોક્સ આવે ને, તમે ઘણીવાર જોયું હશે કે દવામાં હોય કે ભાઈ કે અથવા બીજી કોઈ વસ્તુ એવી કે જે ઠંડી જ રાખવાની હોય એવી બહારથી લાવવામાં આવે ત્યારે થર્મોકોલના બોક્સમાં આવે। તો એવા કેટલા બોક્સ કીધા છે? 20 બોક્સ કીધા છે। અને પ્રતિ વસ્તુ એટલે કે એક બોક્સનો ભાવ શું છે? 1000 રૂપિયા। તો 20 બોક્સ માટે કેટલા પૈસા જોઈએ એ શોધવા શું કરવાનું? 20 × 1000, બરાબર। એટલે આપણી કિંમત શું થઈ? 20000 થઈ થર્મોકોલ ફ્રીજ બોક્સની। એવી જ રીતે મોટા તપેલા માટે તો કે ભાઈ પ્રતિ વસ્તુ એનો ભાવ હતો 900 રૂપિયા, પણ જોશે કેટલા? 5, તો 5 × 900। એવી જ રીતે અહીંયા પણ તમારે બધે ગુણાકાર જ કરવાનો છે। પછી અહીંયાનો અહીંયા જેટલી કિંમત આવે બરાબર એ કિંમતનો સરવાળો કરી અને અહીંયા એનો કુલ ખર્ચ લખી નાખવાનો। જો હવે શું કીધું છે કે 1 કિલોગ્રામ મેંગો પલ્પ વેચવાથી જો 40 રૂપિયા કમાવા મળે તો 300 કિલોગ્રામ મેંગો પલ્પ વેચવાથી કેટલા રૂપિયા કમાવા મળે? તો આમાં પણ આપણે શું કરવાનું? 1 કિલોગ્રામે કેટલા રૂપિયા મળે છે? 40 રૂપિયા, તો 300 એ કેટલા મળે? તો એ શોધવા શું કરવાનું? 300 × 40, બરાબર। એટલે કેટલા રૂપિયા થાય, કેટલા રૂપિયાનો નફો થાય? 12000 રૂપિયાનો નફો થાય અહીંયા, બરાબર। ચલો તો હવે ચાલુ કરીએ આપણું પ્રકરણ નંબર 2, આકાર અને ખૂણાઓ। જો પ્રશ્ન 1માં શું કીધું છે? નીચેનામાંથી કયો આકાર બંધ આકૃતિ દર્શાવે છે? જો બંધ આકૃતિ એટલે મેં તમને શું કીધું હતું કે ભાઈ જે બિંદુએથી શરૂ થતું હોય એ જ બિંદુએ પૂર્ણ થાય અને એની વચ્ચે કોઈ ગેપ ન હોય, બરાબર। એવા આકારને કહેવાય બંધ આકાર અથવા બંધ આકૃતિ। સોરી, હા ચલો તો હવે આપણે શું કરવાનું છે કે ભાઈ જોવાનું છે કે આકૃતિઓમાંથી કઈ આકૃતિ છે જે બંધ આકૃતિ છે। તો જો પહેલાં એ આકૃતિ જોઈએ તો એ તો અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા પૂર્ણ થાય છે અને એ બેનો બંનેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે શરૂ થનાર બિંદુ અને પૂર્ણ થનાર બિંદુ એક નથી, તો આ બંધ આકૃતિ ન થાય। આમાં જો આમાં પણ ગેપ છે એટલે આ આકૃતિ પણ બંધ આકૃતિ ન થાય। આમાં જો ક્યાંય ગેપ દેખાય છે, ક્યાંય આમ ખાલી જગ્યા હોય એવું લાગે છે આકૃતિમાં નથી, જ્યાંથી પણ શરૂ થાય ત્યાં જ પૂર્ણ થાય છે, એટલે આ જ આકૃતિ આ આકૃતિ બંધ આકૃતિ કહેવાય। પછી ડી જોઈએ તો કે ભાઈ ડીમાં અહીંયા ગેપ છે એટલે આ આકૃતિ પણ બંધ આકૃતિ ન કહેવાય। ચલો પ્રશ્ન નંબર 17 ને પેજ નંબર 16 ઉપરનો પ્રશ્ન નંબર 17, બરાબર। ચલો તો જોઈએ, આપેલ આકૃતિ પરથી ખૂણાના પ્રકાર લખો, એટલે કે કેવા લખવાના કે ભાઈ કાટકોણ છે કે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે એવું આપણે લખવાનું છે, બરાબર। ચલો તો જોઈએ, પહેલું શું આપ્યું છે તો કે ભાઈ આપણને એક પતંગ આપી છે, એમાં આપણને આ ખૂણો આપ્યો છે,
આ ખૂણો આપ્યો છે, બરાબર? તો જો કાટકોણ એટલે એ કેવો ખૂણો કહેવાય? તો કે ભાઈ જે એલ બનાવતો હોય એવો, એ એલ પછી આવી રીતે હોય કે પછી એનો ઊંધો એલ હોય, પણ બંને એલ હોય, આ બંનેમાંથી ગમે તે એલ હોય તો આ ખૂણો હોય એ કયો કહેવાય? કાટકોણ ખૂણો કહેવાય. તો જો અહીંયા પતંગમાં શું થાય છે, એલ બને છે, તો કે આ કયો ખૂણો થયો? કાટકોણ બન્યો. પછી જો કાતર છે, કાતરમાં આપણને આવી રીતે ખૂણો આપ્યો છે, બરાબર? તો હવે આ ખૂણો જે છે એનો એલ બનાવીએ આપણે, તો એલ ક્યાં બને? અહીંયા બને, આમ બને. એક મિનિટ હો, તમને અલગ કલરથી બતાવું એટલે સમજાય. જો આનો એલ કેવી રીતે બને? આમ બને, પણ આપણને જે ખૂણો આપ્યો છે એ ક્યાં આપ્યો છે? અહીંયા આપ્યો છે, આમ, બરાબર? એટલે એ શું થયું? કાટકોણ કરતા નાનું થયું, બરાબર ને? તો અહીંયા લખવાનું કાટકોણથી નાનો. એવી જ રીતે અહીંયા સીમાં, પછી શું કીધું છે? ડીમાં. ચલો તો ડી જોઈએ. જો હવે અહીંયા પહેલાં તો આપણે એલ બનાવીએ. એલ આપણો ક્યાં બને છે? જો અહીંયા આપણને ખૂણો કેવી રીતે આપ્યો છે? આવી રીતે અને આમ. પણ આપણો જે કાટકોણ આપણે બનાવીએ, એલ બનાવીએ, તો એ કંઈ ક્યાં બને? અહીંયા બને. તો આપણને આપેલો ખૂણો કાટકોણની બહારની સાઈડ છે, અંદરની સાઈડ તો નથી ને? તો શું કહેવાય? કાટકોણની બહારની સાઈડ હોય આપણો ખૂણો તો એ કહેવાય કાટકોણથી મોટો, અને જો અંદરની સાઈડ હોય, આ સાઈડ અંદરની સાઈડ આવતો હોય કાટકોણથી, તો એ ખૂણો કહેવાય કાટકોણથી નાનો. જો અહીંયા પણ આપણને શું આપ્યું છે ખૂણામાં? એ આમ અને આવી રીતે ખૂણો આપ્યો છે. તો આ એલ કરતાં નાનો ખૂણો લાગે છે, લાગે છે ને? તો આ કયો ખૂણો કહેવાય? કાટકોણથી નાનો. જો હવે અહીંયા ખૂણો લઈએ. હવે એ ખૂણો આપણે અહીંયા લઈએ કે અહીંયા લઈએ, બંને સરખા જ હોય. તો અહીંયા ખૂણો લઈએ, તો જો આ ખૂણો આપણે જે લીધો એલ, એલ કરતાં મોટો દેખાય છે, દેખાય છે ને? તો આ કયો કહેવાય? કાટકોણથી મોટો ખૂણો. હવે જો આ પ્રશ્નોમાં તમને ઘણીવાર એવી રીતે પણ પૂછી શકે, જો આમાં શું કઈ કઈ વસ્તુ આપણને આપી છે, કાતર છે, ઘરમાં હોય એવી સાંચી છે, આપણું ટેબલ હોય એ આવે, બરાબર? તો તમને ઘણીવાર એવું પણ પૂછે કે ભાઈ તમારા ઘરમાં એવી કઈ વસ્તુઓ છે કે જેમાં તમે ખૂણા જોયા છે, બરાબર? અને કેવો ખૂણો જોયો છે? જેમ કે આપણે આમાં કીધું કે ભાઈ કાતર હતી, તો કાતરમાં આપણે નાનો ખૂણો જોયો હતો, બરાબર? કાટકોણ કરતાં તેમાં આપણે એવું કીધું કે કાટકોણ કરતાં નાનો છે. પણ ધારો કે તમે ટેબલ લ્યો અને ટેબલના પાયા હોય એનો ખૂણો લ્યો, તો એ કયો ખૂણો થાય? કાટકોણનો ખૂણો થાય. જો ટેબલ કેવી રીતે હોય? આમ હોય. હવે એના પાયા આવી રીતે હોય, બરાબર? તો એ અહીંયા કયો ખૂણો બનાવે? અહીંયા અને અહીંયા કાટકોણનો ખૂણો બનાવે. તો તમે એ પણ લખી શકો કે ભાઈ ત્યાં કાટકોણ બનાવે, પછી આ સાણચી છે, તો સાણચીમાં કઈ જગ્યાએ ખૂણો છે, તો એ બધું તમારે કહેવાનું. અથવા તમે જો બે ઓલું સ્કેલ લઈને બનાવો તો પણ બને. ટૂંકમાં તમને ઘણીવાર એવી રીતે પૂછવામાં આવે કે ઘરની ઘર વખરીની કઈ વસ્તુઓમાં તમે ખૂણો જોયો છે, અને જોયો હોય તો એ વસ્તુઓનું નામ લખો, વસ્તુઓના નામ લખો, અને એમાં જે ખૂણા બનતા હોય એના નામ લખો. તો એવું પણ આપણને
પૂછી શકે. હવે જો પ્રશ્ન નંબર 18 શું કીધું છે, ખૂણાના પ્રકાર જણાવો. હવે આપણે ખૂણો જોઈએ અને એના પ્રકાર જણાવવાના છે, બરાબર. સોરી, જો આપણને જે એ આપ્યું છે એ શું છે, તો કે ભાઈ એલ કરતાં નાનો ખૂણો છે, એટલે આ કયો ખૂણો કહેવાય, કાટકોણ કરતાં નાનો ખૂણો, બરાબર, એટલે કે લઘુકોણ કહેવાય. એવી જ રીતે તમારે કાટકોણ કયો છે અને ગુરુકોણ કયો છે એ કહેવાનું છે. ચલો હવે પ્રશ્ન નંબર 21, આપેલ નામ પર દર્શાવેલ ખૂણાઓ જણાવો, બરાબર. હવે જો આપેલ જે નામ છે આપણું એના પરના આપણે ખૂણાઓ જણાવવાના છે. જો શું કીધું છે કે આપેલ નામમાં કેટલા ખૂણાઓ કાટકોણ છે, એટલે કે અહીંયા આપણને નામ શું આપ્યું છે, કે ભાઈ મેથ્સ લખ્યું છે, તો હવે એમાં કેટલા ખૂણાઓ છે આપણે જણાવવાના છે. ચલો તો પહેલાં તો જોઈએ કે કાટકોણ કેટલા છે. આપણને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે, કે ભાઈ કાટકોણ ખૂણાઓ કેટલા છે. જો આ તો એલ કરતાં નાનું થાય છે, એટલે આ કાટકોણ ખૂણો નથી, આ પણ નથી, આમાં પણ એક પણ નથી. કાટકોણ કયો છે, આ એક, આ બે, ત્રણ, ચાર, પાંચ, છ, પછી અહીંયા એલ બને છે, અહીંયા એલ બને છે, અહીંયા એલ બને છે ને અહીંયા પણ એલ બને છે, બરાબર. એટલે જ્યાં જ્યાં એલ બનતો હોય એ આપણે આપણો કાટકોણ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો આપણા કાટકોણ ખૂણા કેટલા બન્યા, દસ. હવે બીજું શું પૂછ્યું છે, કે ભાઈ કાટકોણ કરતાં નાના હોય એવા કેટલા ખૂણા છે. તો ચલો શોધીએ. કાટકોણ કરતાં નાના એટલે એલ ન બનવો જોઈએ, એલ કરતાં નાનું થવું જોઈએ. તો એ તો આપણે જોયું હતું કે ભાઈ આ એલ કરતાં નાનો ખૂણો થાય છે, પછી આ પણ નાનો થાય છે, એટલે બે થયા, પછી આ ત્રીજો ખૂણો થયો, આ ચોથો ખૂણો થયો. જુઓ તમને બતાવું, જો આ ખૂણો કેવી રીતે છે, આમ છે, તો એલ કરતાં નાનો ખૂણો થયો આપણો, તો આ પણ કાટકોણ કરતાં નાનો થયો. એવી જ રીતે જો આ નાનો હોય તો આ પણ નાનો જ હોય, કારણ કે બંને સરખા છે, બરાબર. અને અહીંયા બધે તો આપણા કાટકોણ હતા, એટલે એ તો આવશે નહીં હવે. ચલો તો અહીંયાથી ગણીએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. હવે જો આ બે જે ખૂણા છે, બરાબર, એ ખૂણા કેવા ખૂણા છે, તો કે ચલો જોઈએ ખૂણો. જો આ શું થયું, આવી રીતે ખૂણો બન્યો. હવે આનો એલ ક્યાં હોય, અહીંયા હોય વચ્ચે, તો આ શું થયું, એલ કરતાં મોટો ખૂણો બન્યો, એટલે કેવો ખૂણો થાય, કાટકોણ કરતાં મોટો. જો આ ખૂણો કાટકોણ કરતાં મોટો થાય તો આ પણ કાટકોણ કરતાં મોટો જ થાય. શું કામ, કારણ કે એ બંને સરખા છે એટલા માટે. તો કાટકોણ કરતાં નાના ખૂણા કેટલા થયા, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, બરાબર. તો આપણે અહીંયા શું લખશું, કાટકોણ કરતાં નાના ખૂણા પાંચ બન્યા, મોટા ખૂણા કેટલા બન્યા, એક અને બે, બે લખ્યા. હવે જો ઘણીવાર તમને એવું પણ પૂછી શકે કે ભાઈ આવી રીતે ટી આપે તમને, બરાબર, કે ભાઈ ટી આપો, હવે આમાં કેટલા કાટકોણ ખૂણા છે, તો કે એક અને બે, આવી રીતે તમારે લખવાનું રહે. યા પછી તમને એમ પણ પૂછી શકે, ધારો કે આપણે એ લઈએ, તો તમને ખાલી આવી રીતે એ આપ્યો હોય, બરાબર, અને પછી અહીંયા ખાલી જગ્યા કરી અને નીચે લખ્યું હોય કે એમાં કેટલા કાટકોણ કરતાં નાના અને કેટલા કાટકોણ કરતાં મોટા ખૂણા છે, તો તમારે શું કરવાનું, ફક્ત ને ફક્ત એમાંથી જ ખૂણાઓ ગણી અને લખવાના, આખા શબ્દોના નહીં લખવાના, ખાલી એક જ એના અથવા જે પણ તમને આલ્ફાબેટથી પૂછ્યું હોય એ આલ્ફાબેટના જ લખવાના, બરાબર. જ્યારે સ્પેસિફિક આલ્ફાબેટ આપ્યો હોય કે ભાઈ આ એટલે એ અથવા
ટી આપ્યો હોય કે બીજું કોઈ પણ નામ આપ્યું હોય, ઈ નામમાંથી ખાલી તમને કોઈ પણ એક આલ્ફાબેટ આપ્યું હોય, તો પણ તમારે ફક્ત ને ફક્ત એક જ આલ્ફાબેટના ખૂણાઓ ગણીને લખવાના. પણ જ્યારે એવી રીતે ન આપ્યું હોય અને આવી રીતે નામ આપી આખે આખું અને અહીંયા આમ પ્રશ્નો આપ્યા હોય, ત્યારે શું કરવાનું? આખા નામમાંથી ખૂણાઓ ગણવાના અને એનું જે કુલ એટલે કે ટોટલ થાય એ અહીંયા આપણે લખવાના જવાબમાં. બરાબર? જો ઘડિયાળમાં સમય જોઈએ અને કાંટાઓ કેવા ખૂણો બનાવે છે એ આપણે જોવાનું છે. ચલો તો જો અહીંયા શું છે કે ભાઈ નવ નાનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે, એટલે કેટલા વાગ્યા કહેવાય? 9 વાગ્યા કહેવાય. ચલો આપણે આમાં શું શું શોધવાનું છે? તો કે ભાઈ કેટલા વાગ્યા એ શોધવાનું છે, ઘડિયાળનો સમય જોવાનો છે અને એ કાંટા કયો ખૂણો બનાવે છે એ પણ જોવાનું છે. તો આપણે આમાં સમય જોઈ લીધું કે ભાઈ 9 વાગ્યા છે, બરાબર? પણ ખૂણો કયો બને છે? તો કે ચલો જોઈએ. જો અહીંયા નાનો કાંટો આવી રીતે છે, બરાબર, 9 ઉપર, મોટો કાંટો 12 ઉપર છે. તો શું થયું? એલ બન્યો આપણો, સંપૂર્ણ રીતે એલ બન્યો. તો આ કયો ખૂણો થયો કહેવાય? કાટકોણ. બરાબર? હવે એવી જ રીતે સીમાં જો નાનો કાંટો 5 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાય? 5 વાગ્યા કહેવાય ને. ચલો હવે ખૂણો જોવાની વાત આવી. તો કે જો અહીંયા તો જોઈને જ ખબર પડી જાય છે કે આ એલ કરતાં મોટો ખૂણો છે, એટલે કયો કહેવાય? કાટકોણથી મોટો ખૂણો. ડીમાં તો કે ભાઈ કેટલો સમય થયો પહેલાં એ જોઈએ. તો કે 4થી ઉપર છે કાંટો, બરાબર, એટલે 4 અને અહીંયા 30 મિનિટ થાય તો અહીંયા 35 મિનિટ થાય, બરાબર, એટલે 4 ને 35નો સમય થયો. હવે રહી વાત ખૂણાની, તો કે ભાઈ કયો ખૂણો બનાવે છે? તો ચલો પહેલાં જોઈએ કયો ખૂણો બનાવે છે. જો આમાં તમને એલ દેખાય છે ક્યાંય? એલ ક્યાં આવે આપણો? અહીંયા આવે. તો એલ કરતાં નાનો ખૂણો થાય છે ને, તો આ કયો ખૂણો થયો? કાટકોણથી નાનો, બરાબર. ચલો તો બીજું જાતે તમારથી થઈ જશે એફ જી એચ વાળા. જો શું કીધું છે? ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણા કાટકોણ કરતાં નાના હોય અને સમય પણ લખો. હવે શું કરવાનું છે? આપણે આ ઘડિયાળમાં કાંટા દોરવાના છે. કેવા કાંટા દોરવાના છે? તો કે ભાઈ કાટકોણ કરતાં નાના થાય એવા. અહીંયા 12 હોય તો અહીંયા 1 2 3 1 2 1 2 4 5 6, બરાબર. ચલો ને હવે કલર બદલાવી લઈએ કે જેનાથી આપણને ખબર છે. હવે શું કીધું છે કે ભાઈ આપણે કાંટા દોરવાના છે અને એનું સમય પણ લખવાનો છે. કાંટાની વચ્ચેનો જે ખૂણો બને એ કેવો બનવો જોઈએ? કાટકોણ કરતાં નાનો. તો જો ધારો કે આપણે એક ખૂણો એક કાંટો અહીંયા લઈએ, તો કાટકોણ આપણો ક્યાં બનશે? અહીંયા આ કાટકોણ બનશે ને આપણો. તો આપણે કેવો લેવાનો છે? કાટકોણ કરતાં નાનો. તો એ આપણે ગમે ત્યાં લઈ શકીએ, અહીંયા 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 પણ લઈ શકીએ, બરાબર. આપણે લઈએ અહીંયા.
અહીંયા 12 હોય, અહીંયા 1 2 અને અહીંયા 3 હોય. તો જો અહીંયા 3 હોય તો આ કેટલા વાગ્યા કહેવાય? 3 વાગ્યા ને 5 મિનિટ આમ લખી શકીએ, બરાબર. હવે જો આવી જ રીતે તમને ઘડિયાળ આપી હોય અને એમ કહે કે ભાઈ ઘડિયાળમાં સમય દર્શાવો અને સાથે સાથે એ જે સોરી એ બંને કાંટા વચ્ચે જે ખૂણો બને છે એ કાટકોણ કરતાં મોટો હોવો જોઈએ, તો આપણે કઈ રીતે કરશું? કે તમે એવું નથી કે તમે પહેલો કાંટો અહીંયા જ લેવો, તમે ગમે ત્યાં લઈ શકો, અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો. પણ આપણો ખૂણો કેવો બનવો જોઈએ? જે માંગ્યો હોય એવો ખૂણો આપણો બનવો જોઈએ. હવે ધારો કે આપણે પહેલો ખૂણો અહીંયા લઈએ, પહેલો કાંટો અહીંયા દર્શાવ્યો, બરાબર. તો હવે આપણે બનાવવાનો છે કેવો ખૂણો? કાટકોણ કરતાં મોટો, એટલે કે એલ ન થવો જોઈએ. તો આ શું થયું? જો આપણો એલ અહીંયા આવે તો મેં રેખા બહારની સાઈડ લઈ લીધી, એટલે શું થયું? એલ કરતાં મોટો ખૂણો થયો. તો આ થઈ ગયો કાટકોણ કરતાં મોટો. હવે આપણે શું જોવાનું છે? તો કે ભાઈ કેટલા વાગ્યા? તો કે અહીંયા 12 આવે, અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, 4 આવે ને અહીંયા 5 આવે. તો નાનો કાંટો 5 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, તો કેટલા વાગ્યા કહેવાય? 5 વાગ્યા કહેવાય ને, બરાબર. ચલો એવી જ રીતે આપણને એવું પૂછ્યું હોય કે ભાઈ ઘડિયાળમાં કાંટા દોરો અને કાંટા વચ્ચેનો જે ખૂણો બને એ કાટકોણ થવો જોઈએ, તો તમે કઈ રીતે દોરશો? તો કે ભાઈ એક ખૂણો ગમે ત્યાંથી લઈ શકો, એક રેખા ગમે ત્યાં દોરી શકો, પણ એની સાથે એલ બનવો જોઈએ એવો બીજો ખૂણો, સોરી એવી બીજી રેખા બન થવી જોઈએ, બરાબર. હવે ધારો કે મેં એક અહીંયા લીધો છે, નાનો કાંટો અહીંયા લીધો છે, બરાબર, કે પછી નાનો કાંટો અહીંયા લીધો છે અને મોટો અહીંયા લીધો છે, તો શું થયું? આપણો પરફેક્ટ એલ બન્યો. તો શું થાય? આ કાટકોણ થઈ ગયો. તો હવે જોવાનું કેટલા વાગ્યા કહેવાય? તો કે ભાઈ ઘડિયાળમાં અહીંયા 9 વાગ્યાનો સિમ્બોલ, મતલબ 9નો કાંટો હોય, બરાબર. તો કે કાંટો 9 ઉપર છે, નાનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, તો 9 વાગ્યા કહેવાય. એવી જ રીતે તમને બીજા ખૂણાઓ પણ કહી શકે. જો આમાં પૂછ્યું છે 45, પ્રશ્ન નંબર 45માં, તો કે ભાઈ ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણા કાટકોણ કરતાં મોટા હોય, બરાબર. અને સમય પણ લખવાનો છે, સમય લખવાનું ભૂલતા નહીં. એ પછી કાટકોણ કરતાં નાના ખૂણા દોરવાના કીધા હોય તો પણ ભલે, અને મોટા કીધા હોય તો પણ ભલે, બરાબર. ચલો તો આજ માટે આટલું જ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક.